नमस्कार, त्रण वाग्याना समाचारमां आपનું स्वागत छे। हूँ छू चिंतन। डायमंड सीटी सूरतमां गुनेगारो बेफाम बन्या छे। सूरतना पूणा विस्तारमां बंदूक बतावी दुकानदारने लूंटी लेवामां आव्यो। दुकानमां घुसीने बंदूक अने लोखंडनो पाइप बतावी लूंट चलावाई। मोटरसाइकल पर आवेला लूंटारुओ लूंट करीने फरार थई गया छे। लूंटनी घटना सीसीटीवीमां कैद थई गई छे। पूणा पोलीसे लूंटनो गुनो नोंधीने तपास हाथ धरी छे। सूरतना पूणा विस्तारमां घटना घटी, बंदूक बताव्या ने दुकानदार ने लूटी लेवामां आव्यो छे। आ सीसीटीवी दृश्यो जुओ। अहीं जे व्यक्ति आव्यो छे तेना हाथमां बंदूक देखाई रही छे। दुकानदार ने डरावी धमकावी रह्यो छे। ते काउंटर पर चढ़ी गयो छे ने त्यार बाद त्यां दुकानमां रहेली कीमती वस्तुओ ते लूंटीने जतो रहे छे। रोकड पण ते लूंटीने फरार थई जाय छे। आ सीसीटीवी दृश्यो आप जोई शको छो। कैमरामां दृश्यो कैद थई गया छे। डरावी धमकावी लोखंडना सळिया वरे तेने मार मारी अने लूंटी लेवामां आव्यो छे। અમારા સંવાદદાતા તેજસ મોદી જોડાઈ ચૂક્યા છે। તેજસ, કેટલા વાગ્યાની આ ઘટના છે? શું આરોપીઓ પકડાઈ ગયા છે? પોલીસે શું તપાસ કરી? આ ઘટના ગઈકાલે રાતની હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। રાતના સમયે પૂના વિસ્તારની અંદર એક મોબાઈલ શોપની અંદર જે કર્મચારી છે તે બેઠા હતા, તે સમયે ત્રણ અજાણ્યા લોકો આવ્યા હતા, જેમને પોતાના મોડા ઘાંટેલા હતા, જેમાંથી એક વ્યક્તિના હાથમાં લોખંડની પાઇપ હતી, જયારે અન્ય બે લોકોના હાથમાં તમંચા અને પિસ્તોલ જેવા હથિયાર હતા। તેમને પેલા કર્મચારીને ધમકાવ્યો હતો, દબડાવ્યો હતો અને તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી। ડરી ગયેલા વ્યક્તિએ પોતાની પાસે રહેલા તમામ રૂપિયા આપી દીધા હતા। પરંતુ આ સવાલ, આ જે ઘટના છે તે અનેક સવાલો ઉભા કરે છે। કારણ કે એક તરફ તો પોલીસ સબ સલામતના દાવા કરે છે, કાયદોની વ્યવસ્થાની મોટી વાતો કરે છે, પરંતુ તેમના જ નાક નીચે આ પ્રકારે ઘટના બનતી હોય છે। અને આ ઘટના પહેલી વખત નથી, અનેક વખત આ પ્રકારની ઘટનાઓ બની છે, જેમાં લૂંટારુઓ હોય અથવા ગુનેગારો હોય ખુલ્લેઆમ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે। ખાસ કરીને ઘટના બન્યા બાદ હવે પોલીસ દોડતી થઈ છે। સુરત શહેરના પૂના વિસ્તારની પોલીસની સાથે જે અન્ય શાખાઓ છે, ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી, તેને પણ તપાસ શરૂ કરી છે। જી, આભાર જાણકારી આપવા માટે। તો આ મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। પૂના પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા।